बनासकांठा जिल्लाना सरहदी विस्तार वावथरा स्वीगाम विस्तार में राज्य सरकार द्वारा करोड़ों खर्चे केनालो बनावामां आवी छे अने खेडूतोने सुखाकारी माटे नियमित पाणी मळी रहे तेवा प्रयत्न करवा सूचना पण सरकार द्वारा आपवामां आवी छे। परंतु आजे पण वाव अने स्वीगाम विस्तारना छेवाड़ाना गामडाओमां छ छ वर्षथी खेडूतोने नर्मदा केनालनुं टीपू पाणी पण नथी मळ्युं अने ऊपरथी खेडूतोने दर वर्षे पाणीनी आशाए लाखो रूपियानो खर्चो करी वावेतर कर्या बाद खेतरमां मात्र बेसी रहेवानी नौबत आवे छे। वाव तालुकाना राछेणा डिस्ट्रीब्यूटरी केनालमां छेल्ला 5 वर्षथी दर वर्षे सिंचाई माटे पाणी न मळता पाणीनी આશાએ ખેડૂતોએ મોઘાભાવના બિયારણો વાવી તૈયાર કરી બેઠા છે, છતાં આજ દિન સુધી ખેડૂતોએ ટીપુ પાણી પણ નથી જોયું। રાછેણા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલ ઉપર 2000 એકર કરતા વધુ જમીન આજે પણ પાણીના અભાવે પિયત કર્યા વગર પડી છે। ખેડૂતો પાણી મેળવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે। અત્યારે જીરું અને રાઈ પિયત કરવાનો એક માસ જેટલો સમય થયો પણ આજે સિંચાઈ માટે નથી મળ્યું પાણી અને ખેતરો કોરા ધાકોર પડ્યા છે। પાણી ન મળતા ખેડૂતો પણ દુઃખી છે। અધિકારીઓ ખેડૂતોના ફોન પણ નથી ઉપાડતા। સરકારને ખેડૂતો વિનંતી કરી રહ્યા છે કે સરકાર ખેડૂતોની વેદના સમજી છેવાડાના ગામડાઓ સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરે। અડીને આવેલું છેવાડાનું ગામ રાછેણા, રાછેણા ગામે આમ તો દર રવિ સિઝનની અંદર જે પાણીનો કકળાટ, જે અત્યારે કેનાલની અંદર પાણી મળતું નથી, અત્યારે અત્યારે રવિ સિઝન ધમધોકાટ દિવસો જઈ રહ્યા છે। ખેડૂતો દરેક ખેડ ખાતરને બિયારણ પોખીને બેઠેલા છે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને બેઠેલા છે અને અત્યારે કેનાલમાં પાણી ના આવે તો ખેડૂતોને અત્યારે મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું છે। મારે સરકારશ્રીને વિનંતી છે, અધિકારીશ્રીને વિનંતી છે કે તમે કોકવાર કેનાલની મુલાકાત લો। જે અધિકારીઓ અત્યારે ઘોર નિંદ્રામાં છે, અત્યારે સિઝન આવી રહી છે ખેડૂતોની અને ઘોર નિંદ્રામાં અધિકારીઓ છે, મારે અધિકારીઓને એ જ કહેવું છે કે અહીં આવીને ખેડૂતોની વેદના સાંભળો તમે કે અત્યારે કેવી કપરી પરિસ્થિતિની અંદર જે ગુજરી રહી છે। તે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે, અમને છેવાડાના ગામોને જે કાર્યક્રમ કરવામાં આવેલો હતો અમિત શાહ જોડે, તો મારે અમિત શાહ જોડે તો વાત નહીં પણ અહીંયા મુખ્યમંત્રી સુધી મારે મીડિયાના માધ્યમથી વાત પહોંચાડવા માગું છું કે સાહેબશ્રી જે અત્યારે જે છેવાડાના ગામો છે એ કેનાલનું પાણી આપો તો દરેક તમામ વિકાસ કરી શકશે। જે મેઇન આધાર હોય તો કેનાલ છે, નર્મદાનો કેનાલ છે અને એની અંદર જે પાણી આપશો તો તમામ વિકાસ થશે અને ખેડૂતો સદ્ધર થશે તો દેશની ઇકોનોમી પણ વધશે। તે મારી નમ્ર વિનંતી છે કે છેવાડાના ગામોને જેટલું બનેલું તાત્કાલિક પાણી ચાલુ કરે અને તાત્કાલિક પાણી મળે। રાછેણા અત્યારે અમારી રાછેણાની પરિસ્થિતિ તો એટલી બધી પાણી માટે વિકટ છે ને તો કોઈ કહી શકાય એમ નથી। અત્યારે ખેડૂતો અત્યારે કોરોનામાં ઘણા ખરા કોરાકટ થઈ ગયા હતા। આ જગ્યાથી 5 કિલોમીટર ઉપર આ માયુર નદી પૂરી થાય ત્યાં અમારું ખેતર આવેલું છે। અમારા વડવાએ પેટે પાટા બાંધીને ઘણી અમારા માટે જમીન હંગરી રાખી છે પણ શું કરવાનું, અત્યારે આ રવિ સિઝન લેવરાતી નથી તો અહીં જો મેઇન કેનાલ ઉપર જો પાણી નથી તો અમારી 5 કિલોમીટર ઉપર તો ક્યારે પાણી મળશે અને શું અમારી હાલત થશે એ તો ભગવાન જાણે। અત્યારે રાજકારણની અંદર વિશેષમાં શંકરભાઈ સાહેબ તમારું ચાલે છે, અમારા તમે આધાર બનો, અમારી પાસે આવો અને અમારા બેલી બને અને અમારી રાડો સાંભળો, બીજો કોઈ અત્યારે ચાલ્યું છે નહીં કોઈ અમારી ને બીજો કોઈ અત્યારે અમારો આધાર છે નહીં અને અમે તમારા છો, તમારા રહેવાના છો અને ગમે તે રીતે અમને મદદ કરો, નકા અમારી ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। હરિઓમ।